વિરામ બાદ આગળ વાત કરીએ તો પહેગામ તાલુકાના સસ્તા અનાજની દુકાનો ચાલતી નાથવા માટે પુરવઠા મામલતદારની નિષ્ક્રિય કામગીરી સામે તાલુકાની જનતાનો ઉગ્ર વિરોધ. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં સરકાર તરફથી અનાજનો જથ્થો ગરીબ પરિવારોને મફત આપવાની યોજના અમલમાં મૂકી છે. તેવા સમયે દેગામ તાલુકાના કમાલબંધ વાસના ગામે ખાતે ગામના અંત્યોદય કાર્ડ ધરાવતા અને બીપીએલ કાર્ડ ધરાવતા અરજદારોને સંચાલક પૂરતા પ્રમાણમાં મફત અનાજ વિતરણ કરવાનું હોવા છતાં ગેરરીતિ આચરી હોવાની ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા વ્યાપક ફરિયાદ થવા પામી છે. બીજી બાજુ દેગામ તાલુકાના વાસના સુકટી ગામે રેતીમાંથી રેસિંગના ઘઉં ગ્રામજનોને પકડતા ભારે હોબારો થવા પામ્યો છે અને પોલીસે આ ઘઉં બહાર કાઢીને લોકો પકડી લઈ જવાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. આ બાબતે આજે દેગામ તાલુકાના કેટલાક અરજદારોએ દેગામ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા પુરવઠા અધિકારી માયાબેનને ફોન કરવા છતાં આ પુરવઠા અધિકારીએ કોઈ અરજદારનો ફોન રિસીવ કર્યો નથી. તેની પાછળ શું રહસ્ય છુપાયેલું છે તેવું લોકોમાં હાલ ચર્ચાઈ રહ્યું છે. પુરવઠા અધિકારી ભીનું સંકેલતા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જાણે કે આ પુરવઠા અધિકારી સંચાલકોને સાથે ભરી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.